બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પોતાના પીએમના નિવાસ સ્થાનેથી ભાગીને બાંગ્લાદેશથી ભાગી જઈને પીએમ પદેથી રાજીનામું આપીને ભારતની શરણ લેવી પડી, જ્યારે એમના ઘરે હજારો લોકો ગયા અને જે લૂંટ મચાઈ છે એના વિડીયોઝ તો તમે જોયા જ હશે. તો સવાલ એક જ થયો હશે કે બાંગ્લાદેશમાં ભડકી આ હિંસાનું કારણ શું છે અને બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે. બંનેનો જવાબ જો તમને જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, પાંચમી ઓગસ્ટ 2024ના દિવસે બાંગ્લાદેશમાં માર્ચ ટુ ઢાકા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ થયો હતો, જેમાં હજારોની તાદાદમાં પ્રોટેસ્ટર્સ પીએમ રેસિડેન્ટ શેખ હસીનાના ઘરની બહાર જઈને એમનું રાજીનામું માંગવા જઈ રહ્યા હતા, જેના લીધે પીએમએ ભાગી જવું પડ્યું ત્યાંથી. આ જે પ્રોટેસ્ટ થઈ રહ્યો હતો, માર્ચ થઈ રહ્યો હતો, એ મિલિટરીના સપોર્ટથી થઈ રહ્યો હતો. અને એટલે જ આ બધી ઘટના આપણે સમજવી હોય ને તો થોડીક ઘટનાઓ રિવાઇન્ડ કરવી પડશે. વર્ષ 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી મળી હતી, એ આપણા સૌને ખબર છે, 1971 વોરના લીધે. પણ આ આઝાદી મળી એના પછી શેખ મુજીબુર રહેમાનની લીડરશિપમાં જે શેખ હસીના, જે હાલમાં જે પીએમ ભાગી ગયા ને, એમના પપ્પા છે, એમના લીડરશિપમાં એક રેઝર્વેશન, એક આરક્ષણની સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી, જ્યાં 30% રેઝર્વેશન કોને મળતું હતું. તો 1971 વોર સાથે જોડાયેલા જેટલા પણ ફ્રીડમ ફાઈટર્સ છે, વોર વેટરન્સ છે, એ લોકોને, એ લોકોના બાળકોને, આવનારી પેઢીઓને આ 30% રેઝર્વેશન મળશે સિવિલ સર્વિસીસમાં અને દરેક પબ્લિક સેક્ટર કંપનીમાં. હવે આ રેઝર્વેશન લગભગ 47 વર્ષ ચાલ્યું, પણ 2018માં બાંગ્લાદેશમાં ઘણા બધા પ્રોટેસ્ટ થયા હતા, એ પ્રોટેસ્ટ પછી એને હટાવી દેવામાં આવ્યું. પણ 1971ના જે વોર વેટરન્સ હતા ને, એમણે આ રેઝર્વેશન હટાવ્યું ને, એને લઈને એક પેટિશન દાખલ કરી બાંગ્લાદેશના હાઈકોર્ટમાં, જે હાઈકોર્ટે વર્ષ 2024માં એવો ચુકાદો આપ્યો કે આ રેઝર્વેશન પાછું રીઇન્સ્ટેટ કરી દેવામાં આવે. આ રેઝર્વેશન એટલે આ 30% રેઝર્વેશન રીઇન્સ્ટેટ થાય, એટલે બાંગ્લાદેશમાં લગભગ 56% રેઝર્વેશન આરક્ષણ થઈ જાય. કેમ? કારણ કે આ 30% આ થઈ ગયું ને, બીજું 26% સ્ત્રીઓ માટે, માઇનોરિટીઝ માટે ને ઇકોનોમિકલી બેકગ્રાઉન્ડ વર્ગોને પણ આપવામાં આવ્યું હતું. 56% રેઝર્વેશન પછી 44% જ જનરલ ક્લાસના લોકોને મળી શકે, અને એને લઈને આખા બાંગ્લાદેશમાં પ્રોટેસ્ટ શરૂ થયા. હવે આ પ્રોટેસ્ટ કર્યા હતા ત્યાંના વિદ્યાર્થીઓએ, પણ 15 જુલાઈ 2024ના દિવસે આ પ્રોટેસ્ટ વાયલન્ટ થઈ ગયા. કેમ? કારણ કે વિદ્યાર્થીઓ જે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, એમની રેલીમાં જે લોકો આ કોટાનું સમર્થન કરતા હતા ને, આ રેઝર્વેશનનું સમર્થન કરતા હતા, એ લોકોએ અટેક કર્યો. એવા 2-3 ગ્રુપે અટેક થયો, અંદર વાયલન્સ થયું, એના લીધે ઘણા બધા લોકોના જીવ ગયા. આ જે વાયલન્સ થયું ને, એના લીધે બાંગ્લાદેશના દેશભરમાં હિંસા ભડકી ગઈ. આ હિંસા ભડકી, એમાં 18 જુલાઈ આવતા આવતા તો 35 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ને એમાં ફક્ત પ્રોટેસ્ટર્સ નહોતા, આજુબાજુ ઊભા લોકો પણ હતા અને એમાં મીડિયા પર્સનાલિટીઝ પણ હતા. પછી 21 જુલાઈ 2024ના દિવસે બાંગ્લાદેશના સુપ્રીમ કોર્ટે એવી જાહેરાત કરી કે હવે કોટા 30% ઘટાડીને 5% કરી દેવામાં આવે છે. પણ લોકો ઓલરેડી કંટાળી ચૂક્યા હતા, એ કંટાળી ગયા હતા પીએમ શેખ હસીનાના શાસનથી, એ કંટાળી ગયા હતા કે બહુ જ બધા લોકોએ પોતાના જીવ ગુમાયા હતા, અને આ આક્રોશ હજુ પણ વધારે ફેલાઈ ગયો. અને હવે લોકોની ડિમાન્ડ આ આરક્ષણને લઈને હતી, છાતી એમની સામે દેખાડી હતી, જાણે એ એમને ભેટવા જઈ રહ્યો હોય. પણ એની સામે પોલીસે એની છાતી ઉપર 15 મીટરના ડિસ્ટન્સથી એવી ગોળી મારી, જે ગોળી એકચ્યુઅલ બુલેટ નથી, બર્ડ્સનો શિકાર કરવા વાળી બુલેટ હતી, પણ એ પેલેટ બી જે છાતી પર વાગ્યું, એના લીધે અબુ સૈયદે પોતાનો જીવ ગુમાવ્યો. અને આખા બાંગ્લાદેશના પ્રોટેસ્ટનો આ ફોટો એક આઇકોનિક ફોટો બની ગયો. એક બાજુ પોલીસકર્મીઓએ ક્રાઉડને છૂટું પાડવા માટે ટીયર ગેસને, પેલેટ ગનનો યુઝ ચાલુ કર્યો, બીજી બાજુ જેટલો આ યુઝ વધ્યો એટલું ક્રાઉડ વધારે વાયલન્ટ બનતું ગયું. આ ક્રાઉડમાં જોડાઈ ગયા એવા પણ ઘણા બધા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન અને ઓપોઝિશન પાર્ટીના ઓર્ગેનાઇઝેશન, જે આગમાં ઘી હોમવાનું કામ કરતું હતું અને પ્રોટેસ્ટને હજુ પણ વાયલન્ટ કરતા ગયા. 21 જૂન આવતા આવતા 300થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાયા, અંદર મારપીટ કરીને, અંદર ઝઘડા કરીને, કે પછી પોલીસવાળાઓની સામે પડીને. એની સામે લોકોમાં એવો આક્રોશ ભરાયો કે એટલા બધા પોલીસ સ્ટેશનો અને ગવર્મેન્ટ બિલ્ડિંગમાં આગ લગાડી દીધી. 13 પોલીસકર્મીઓ એવા હતા જેમને માર ખાઈને જીવ ગુમાવવો પડ્યો. આના પછી બાંગ્લાદેશમાં, સમગ્ર દેશમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો, 4G સર્વિસીસ તક બંધ કરી દેવામાં આવી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક કશું કોઈ યુઝ ના કરી શકે એવી વાત સામે આવી. પણ એની સામે માર્ચ ટુ ઢાકા,
5 ઓગસ્ટ 2024 દિવસે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. માર્ચ 2 ઢાકા જે દિવસે હતું ત્યાં સુધી લોકોને ખબર પડી ગઈ હતી કે જે મિલિટરી કર્ફ્યુ રાખવાની છે એ મિલિટરી તો આપણા સપોર્ટમાં ઊભી છે, અને એટલે જ ધીમે ધીમે લોકો પોતાના ઘરની બહાર નીકળ્યા અને ઢાકા તરફ પીએમના રેસિડેન્સ તરફ જવા લાગ્યા. અને એવા પણ દ્રશ્યો સામે આવ્યા જેમાં પ્રોટેસ્ટર્સ મિલિટરી પર્સનલને ફૂલ આપે છે. એનો મતલબ એ છે કે મિલિટરીનો સપોર્ટ એમને છે. અને જેવી આ ઘટના જોઈ ત્યાંના પીએમ શેખ હસીનાએ, ત્યારે એમને ખબર પડી ગઈ કે હવે એમનું બાંગ્લાદેશમાં રહેવું સેફ નથી. અને એટલે એક હેલિકોપ્ટરમાં બેસીને C-130 વિમાન સુધી પહોંચીને એ C-130 વિમાનને ભારત તરફ વાળ્યું અને ભારતના યુપીના ગાઝિયાબાદમાં હિંડન એરબેઝ ઉપર એ પ્લેનને લેન્ડ કર્યું. જ્યારે એમનું પ્લેન લેન્ડ થયું ને ત્યારે આપણા દેશના NSA અજીત ડોવાલે પણ એમની સાથે મીટિંગ કરી. એના પછી અજીત ડોવાલ ગયા આપણા પ્રાઇમ મિનિસ્ટર અને કેબિનેટ મંત્રી સાથે એક મીટિંગમાં, જેના પછી એક મીટિંગ આપણા દેશમાં ઓલ પાર્ટીઓની બી થઈ. અને એના પછી આજે શૂટ પછી લગભગ 1 કલાકમાં મિનિસ્ટર S જયશંકર પણ પાર્લામેન્ટમાં જાણ કરવાના છે કે હવે ભારત આગળ શું કરવાનું છે. હવે બાંગ્લાદેશની પીએમ શેખ હસીનાએ ભારતમાં નથી રહેવું, એમને તો UKમાં શરણાગતિ માટેની એક રિક્વેસ્ટ નાખેલી છે. બટ UKના ફોરેન મિનિસ્ટરે જે સ્ટેટમેન્ટ રિલીઝ કરી છે એમાં એ શરણાગતિની કોઈ વાત નથી કરી. એમણે તો એવું કીધું છે કે UNનો એક પ્રોબ થવો જોઈએ, એક રિપોર્ટ બહાર આવવો જોઈએ કે બાંગ્લાદેશમાં આજે હિંસાથી જે લોકોએ જીવ ગુમાયા એમાં વાંક કોનો હતો. બીજી બાજુ બાંગ્લાદેશમાં અત્યારે એવા વાયલન્સના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે જેને હું ઓથેન્ટિકેટ નથી કરી શકી રહ્યો, જેની પુષ્ટિ કોઈ મીડિયા આઉટલેટે નથી કરી, પણ એ વિડીયોઝ જોઈને આપણા તો રૂંવાટા ઊભા થઈ જાય. આ જે વિડીયો છે ને, આ વિડીયોમાં હું તમને બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીનાની એક હિસ્ટ્રી પણ કહેવા માંગુ છું. શેખ હસીના બાંગ્લાદેશના પીએમની ઓફિસમાં 20 વર્ષ માટે રહ્યા, 1996માં એક વખત અને એના પછી 2009થી અત્યાર સુધી કન્સિસ્ટન્ટલી પીએમ ઓફિસ એમણે સંભાળી છે. દુનિયાભરમાં કોઈ પણ ફિમેલ હેડ હોય કોઈ બી ગવર્મેન્ટની તો એ પીએમ શેખ હસીના છે. અને આ પહેલી વખત નથી જ્યારે ભારતે શેખ હસીનાની મદદ કરી હોય. 1975માં બાંગ્લાદેશના પીએમ હતા શેખ મુજીબુર રહેમાન, જેમણે પેલું આરક્ષણ સ્થાપિત કર્યું હતું, એ શેખ હસીનાના ફાધર હતા. હવે 1975માં ત્યાં મિલિટરી કૂ થયો એટલે મિલિટરીએ બગાવત કરી અને શેખ હસીનાના પરિવારના 18 લોકોને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે શેખ હસીના બાંગ્લાદેશમાં નથી અને યુરોપની એક કન્ટ્રીમાં હતી, ત્યાંથી એ સીધી દિલ્હી આવી અને ઇન્દિરા ગાંધી સરકારે એમની મદદ કરી હતી. અને 1975 થી 1981 સુધી શેખ હસીના દિલ્હીમાં રહ્યા હતા, ત્યાંથી પછી એ પાછા બાંગ્લાદેશમાં ગયા. એના સિવાય 2009માં જ્યારે એમની પાર્ટી ઇલેક્શનમાં ચૂંટાઈને આવીને ત્યારે પણ એક પ્રકારની મિલિટરી બગાવત થઈ હતી, જેમાં આજ સુધીની બાંગ્લાદેશની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ આર્મી ઓફિસરે પોતાના જીવ ગુમાયા હશે. અને એમાં પણ શેખ હસીનાને એવી બીક લાગી હતી અને ભારત એમની શરણે ઊભું હતું. 1000થી વધુ સૈનિકો બોર્ડર ઉપર તૈયાર હતા અને બાંગ્લાદેશને એક ચીમકી મળી ગઈ હતી કે જો બાંગ્લાદેશમાં ફરીથી મિલિટરી કુ થશે, મિલિટરી બગાવત થશે, તો ભારત આમાં ઇન્ટરફિયર કરશે. અને એટલે ત્યારે પણ ભારતે શેખ હસીનાનો જીવ બચાવ્યો. હવે બાંગ્લાદેશમાં જ્યારે આવી અશાંતિ ફેલાઈ ગઈ છે ત્યારે ભારત ઉપર એનો શું અસર પડશે? તો ભારત માટે બાંગ્લાદેશની બોર્ડર સેફ રહે, સિક્યોર રહે અને શાંતિપૂર્ણ રહે ને એ બહુ જરૂરી છે. કારણ કે ભારત અત્યારે નોર્થ ઇસ્ટ સાઈડ બહુ જ ફોકસ કરી રહ્યું છે અને નોર્થ ઇસ્ટને ડેવલપ કરવાની વાત છે. ત્યારે જે આ 4000 કિલોમીટરની બોર્ડર છે બાંગ્લાદેશની સાથે, ત્યાં આગળ અસ્થિરતા રહેશે, ત્યાં આગળ એવી કોઈ સરકાર આવશે જે સરકાર ભારતના પક્ષમાં નથી, કે એવી કોઈ સરકાર આવશે જે ત્યાં આગળ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને પનપવા દેશે, ભારત વિરુદ્ધ હમલા કરાવશે, કે પછી ડ્રગ સ્મગલિંગ થાય, ફેક કરન્સી સ્મગલિંગ, વેપન સ્મગલિંગ કે ટેરરિઝમ થાય, તો એ ભારત માટે ખરાબ સમાચાર બનશે. હાલમાં જે ઓપોઝિશન પાર્ટી છે, જે ઓપોઝિશન પાર્ટી કદાચ પાવરમાં આવી શકે છે બાંગ્લાદેશમાં, એ કદાચ ભારતને સમર્થન ના કરીને ચીનને સમર્થન કરશે, તો ભારત માટે એ પણ ખરાબ થઈ જશે. કારણ કે ઈસ્ટમાં ઓલરેડી મ્યાનમારમાં તો મિલિટરી કુ સર્જાયું હતું અને ત્યાં આગળ મિલિટરી સત્તા છે. બાકી હાલમાં બાંગ્લાદેશમાં જનરલ વાકિરુઝ ઝમાને કહી દીધું છે કે થોડાક જ સમયમાં એક ઇન્ટરિમ ગવર્મેન્ટ ફોર્મ કરવામાં આવશે, નવી સરકાર તૈયાર થશે અને બાંગ્લાદેશમાં બધાને શાંતિની અપીલ કરી છે. આ વિડીયોમાં અત્યાર સુધી હું તો એટલી જ આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે કે આ બાંગ્લાદેશમાં હિંસા થઈ છે એનું કારણ શું છે, કેમ થઈ રહી છે અને ભારતમાં કેમ શેખ હસીનાજી અત્યારે શરણ લીધેલી છે. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો કમેન્ટમાં મને કહેતા જજો કે યાર તમને કંઈ ખબર પડ્યું, સમજ પડી. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.